Televisión de 10 metros. Se la lectura me pregunta a entrar en su tijuela. Allá pregunta a entrar si se va a cargar niche. Tu ropa me aprende a decir, que es por giro, brabo, tron. Era no que a cupio, tato, se abre. Que es por giro, brabo, tron, tay, te sorot promane. F of x બરાબર 4x નો ઘન ઓછા 6 આ વિધેય આપેલું છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત કેપિટલ f મેળવો વિધેય f છે ને એનો પ્રતિવિકલિત કેપિટલ f છે તો મિત્રો આપણે ખ્યાલ છે ને પ્રતિવિકલિત માટેની વ્યાખ્યા છે g of x ને f of x નો પ્રતિવિકલિત કહેવાય છે g of x ને f of x નો પ્રતિવિકલિત કહેવાય છે એટલે આમ જો મિત્રો f નો પ્રતિવિકલિત આપણે કેપિટલ f મેળવવો છે તો d by dx હવે જો f નો પ્રતિવિકલિત કીધું f નો પ્રતિવિકલિત એ gx છે અહીંયા f નો પ્રતિવિકલિત કેપિટલ f મેળવવાનો છે એટલે કેપિટલ f અહીંયા આવશે અને f of x અહીંયા આવશે એટલે 4x ઘન ઓછા 6 આનો પ્રતિવિકલિત આપણે કેપિટલ f આમાં લખશું આમ થાય ને જો વિધેય એફ નો આ વિધેય એફ છે એનો પ્રતિવિકલિત એફ કેપિટલ એફ મેળવો તો એ કેપિટલ એફ છે આની અંદર આવશે ડી બાય ડી એક્સ અંદર હોય ને મિત્રો વિધેય એ આનો પ્રતિવિકલિત કહેવાય તો અહીં આપણે એવું શું મૂકીએ કે જવાબ આપણને ચાર એક્સ નો ઘન ઓછા છ મળે એ તો આપણે વિચારવાનું મિત્રો તો અહીંયા ડી બાય ડી એક્સ છે તો હું મિત્રો હું એક્સ ની ચાર ઘાત મૂકું તો એક્સ ની ચાર ઘાત નું વિકલન ચાર એક્સ નો ઘન થાય ને એવું આપણે વિચારવાનું પછી અહીંયા ખાલી માઇનસ છ રહેવા જોઈએ તો માઇનસ છ એક્સ મૂકો તો ડી બાય ડી એક્સ માઇનસ છ એક્સ નું વિકલન થશે માઇનસ છ તો જો આપણને મળી ગયો જો એક્સ ની ચાર ઘાત નું વિકલન કરો તો ચાર એક્સ ઘન મળે ઓછા છ એક્સ નું વિકલન કરો તો ઓછા છ થાય એનું વિકલન તો આપણને આ પ્રતિવિકલિત મળી ગયો તો તેથી આપણે લખી શકાય તેથી એફ નો પ્રતિવિકલિત કેપિટલ એફ છે એફ ઓફ એક્સ બરાબર હું કહી દઉં એફ ઓફ એક્સ એટલે આ થયું એક્સ ની ચાર ઘાત ઓછા છ એક્સ અને વત્તા સી તો મૂકી જ દેવાનો મિત્રો અચળ એટલે એનું સંકલન થયું ને પ્રતિવિકલિત એટલે એનું સંકલન થયું એટલે એક્સ ની ચાર ઘાત ઓછા છ એક્સ અને વત્તા સી આપણે સ્વેર ચો મૂકી દઈશું હવે જો મિત્રો આનો ઉપયોગ કરશું અને કેપિટલ એફ મેળવીશું એટલે જો સી ની કિંમત આના ઉપરથી આપણને કંઈક સી ની કિંમત મળશે એફ ઓફ એક્સ બરાબર આપણને આ મળી ગયું એક્સ ની ચાર ઘાત એફ એક્સ ની ચાર ઘાત ઓછા છ એક્સ છે એ કેપિટલ એફ છે વિધેય એફ નો પ્રતિવિકલિત એટલે કેપિટલ એફ આ છે ને આ સ્મોલ એફ છે તો મિત્રો એફ ઓફ ઝીરો બરાબર કેટલા આપ્યા ત્રણ આપ્યા આપણે આમાં એફ ઓફ ઝીરો આપણે મેળવી લઈ એફ ઓફ ઝીરો બરાબર એફ ઓફ ઝીરોની કિંમત આપણે મેળવી લઈ તો એક્સની જગ્યાએ ઝીરો કિંમત મૂકવાનું થશે ઝીરોની ચાર ઘાત એટલે ઝીરો માઇનસ છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો વત્તા સી એફ ઓફ ઝીરો આપણે ત્રણ આપેલા છે મિત્રો એફ ઓફ ઝીરો કેટલા આપ્યા છે ત્રણ આપ્યા છે ત્રણ બરાબર સી તો આપણે સી બરાબર ત્રણ મળ્યો મિત્રો સી બરાબર ત્રણ મળ્યો છે આમાં મૂકી દો એક પરથી એફ ઓફ એક્સ બરાબર એક્સ ની ચાર ઘાત ઓછા છ એક્સ વત્તા ત્રણ આપણને એક મળી ગયો મિત્રો ફરીથી જુઓ મિત્રો એફ ઓફ ઝીરો બરાબર ત્રણ આપેલો છે આ શરત આપણને એટલા માટે આપેલી છે કે સી ની કિંમત મળે એટલે આ થાય તે શરત પ્રમાણે એફ ઓફ એક્સ બરાબર ચાર એક્સ નો ઘન ઓછા છ એક્સ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એફ નો પ્રતિવિકલિત કેપિટલ એફ મેળવો તો જો મિત્રો પ્રતિવિકલિત આપણે મેળવવો હોય ને એ આ ડી બાય ડી એક્સ ની કાઉન્સમાં જે હોય ને આ પ્રતિવિકલિત હોય કેનો પ્રતિવિકલિત હોય તો કે જમણી બાજુ વિધેય હોય એનું આ પ્રતિવિકલિત હોય જમણી બાજુ જે વિધેય હોય એનું પ્રતિવિકલિત અહીંયા ડાબી બાજુ ડી બાય ડી એક્સ ના કાઉન્સમાં હોય તો એફ નો પ્રતિવિકલિત મળી ગયો કેપિટલ એફ આટલો થયો ને આ પ્રતિવિકલિત કહેવાય અને આ પ્લસ સી અચળ મૂકી દીધો એફ ઓફ ઝીરો બરાબર ત્રણ આપેલો છે એફ ઓફ ઝીરો એટલે એક્સ ની જગ્યાએ ઝીરો કિંમત મૂકો તો ઝીરો ઝીરો ને સી એફ ઓફ ઝીરો એટલે ત્રણ સી બરાબર ત્રણ છે એકમાં કિંમત મૂકી દીધો સી ની એટલે આપણને મળી ગયો એફ ઓફ એક્સ
ત્યાર પછી મિત્રો આવે છે સ્વાધ્યાય 7.1 સ્વાધ્યાય 7.1 નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત. પ્રતિવિકલિત એટલે શું થયું? અનિયત સંકલિત એટલે કે સંકલન થયું. એને નિરીક્ષણની રીતે શોધો. જો આપણે આ દાખલો ગણ્યો ને એ નિરીક્ષણની રીતે જ ગણ્યો. આપણે નિરીક્ષણ અનુમાન કરવાનું. મિત્રો પ્રતિવિકલિત શોધવો છે એટલે અહીંયા આપણે ડી બાય ડી એક્સ મૂકવાનો. હવે આપણે વિચારવાનું મિત્રો કે સાઇન 2x છે એ કેનું વિકલન છે? તો કે કોસ 2x નું છે. સાઇન 2x છે આપણે આ સાઇન 2x લઈ આવવો છે. જમણી બાજુ આપણે સાઇન 2x લઈ આવો. તો સાઇન 2x છે એ કેનું વિકલન છે? કોસ 2x નું છે. તો આપણે કોસનું વિકલન કરીએ તો કોસનું થાય 12નું વિધેય, અંદરનું વિધેય એ રીતે કોસનું થશે માઇનસ માઇનસ સાઇન 2x. અને 2xનું પાછું વિકલન કરવું પડે ને. 2xનું વિકલન થાય 2xનું વિકલન થાય 2. તો મિત્રો આપણે તો ખાલી સાઇન 2x જ વધવા જોઈએ જમણી બાજુ. તો માઇનસ 2 થશે એને તમે છેદમાં લઈ આવો એટલે માઇનસ 1/2 ડી બાય ડી એક્સ કોસ 2x બરાબર અહીંયા સાઇન 2x વહી જાય. માઇનસ 1/2ને અંદર હું લઈ જાઉં, અચળ પદ છે એટલે અંદર જઈ શકે. માઇનસ 1/2 કોસ 2x બરાબર સાઇન 2x. તો જુઓ મિત્રો આ રકમમાં શું હતું? સાઇન 2x હતો. તો સાઇન 2x અહીં આવી ગયો. સાઇન 2x ને સૂત્રનો કરતા બનાવવાનો. તો આપણે લખી શકીએ કે સાઇન 2xનો પ્રતિવિકલિત માઇનસ 1/2 કોસ 2x છે. તો તેથી સાઇન 2xનો પ્રતિવિકલિત માઇનસ 1/2 કોસ 2x છે. એનો પ્રતિવિકલિત મળી ગયો મિત્રો. ત્યાર પછી આવે છે મિત્રો બીજો દાખલો કોસ 3x. તો એની જેમ જ કરવાનું છે ડી બાય ડી એક્સ. હવે આપણે અહીંયા વિચારવાનું કે કોસ 3x આપણે કેનું વિકલન કરીએ તો કોસ 3x આવશે. ખાલી એટલું આપણે વિચારવાનું. એટલે જ એમ કીધું છે કે નિરીક્ષણની રીતે શોધો. તો સાઇન 3x છે મિત્રો, સાઇન 3xનું વિકલન શું થાય? કોસ 3x થાય. પેલા સાઇનનું વિકલન થાય કોસ, સાઇન 3xનું વિકલન થશે કોસ 3x. 3xનું પાછું વિકલન થાય, 3xનું વિકલન થાય 3 સાંકળના નિયમની રીતે. જો ફરી પાછું એ જ આગળના દાખલામાં કર્યું એ જ રીતે. અહીંયા કોસ 3x જ વધવા જોઈએ ખાલી. તો 3 ને છેદમાં લઈ આવ્યો 1/3 ડી બાય ડી એક્સ સાઇન 3x બરાબર કોસ 3x. અચળ પદને અંદર લઈ જાય ડી બાય ડી એક્સ 1/3 સાઇન 3x બરાબર કોસ 3x. તો મિત્રો આપણને કોસ 3xનો પ્રતિવિકલિત મળી ગયો. તેથી આપણે લખી શકાય કોસ 3xનો પ્રતિવિકલિત અથવા તો એનો અનિયત સંકલિત પ્રતિવિકલિત 1/3 સાઇન 3x છે. ત્યાર પછી મિત્રો ઈ રેસ ટુ 2xનો પ્રતિવિકલિત ગોતવો છે. તો ડી બાય ડી એક્સ. તો અહીંયા હું શું મૂકું મિત્રો કે એનું વિકલન ઈ રેસ ટુ 2x મને જમણી બાજુ કંઈક મળે એટલે કે જમણી બાજુમાં મને ઈ રેસ ટુ 2x દેખાય. તો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ છે મિત્રો. આનું વિકલન હું કરું ઈ રેસ ટુ 2xનું. તો આપ સૌ જાણો છો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. અને 2xનું પાછું વિકલન કરવું પડે ને ડી બાય ડી એક્સ 2x. 2xનું થાય 2. હવે જમણી બાજુ ખાલી ઈ રેસ ટુ 2x જ રહેવો જોઈએ કારણ કે રકમમાં એટલું જ કીધું છે આપણને. આ બેને છેદમાં લઈ જાય 1/2 ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ 2x બરાબર ઈ રેસ ટુ 2x 1/2 અચળ પદ અંદર લઈ જાય. તો ડી બાય ડી એક્સ 1/2 ઈ રેસ ટુ 2x બરાબર ઈ રેસ ટુ 2x. તો ખાલી ઈ રેસ ટુ 2x આવી ગયા. તો આપણે કહી શકીએ કે તેથી ઈ રેસ ટુ 2xનો પ્રતિવિકલિત 1/2 ઈ રેસ ટુ 2x છે. હજો મિત્રો ચોથા દાખલામાં બરાબર ધ્યાન આપજો કે ડી બાય ડી એક્સ
એક તો જુઓ મિત્રો, આપણે વિચારીએ કે આ જમણી બાજુ એ એક્સ પ્લસ બી નો સ્ક્વેર કેવી રીતે આવશે. પહેલા આપણે આટલું વિચારીએ તો એ આ રીતે થાય મિત્રો, કે એ એક્સ પ્લસ બી જોજો બરાબર, એનો હું ઘન કરું તો એક્સ ની એન ઘાત જેવું થયું કે નહીં મિત્રો? જો આમ હોય ને, ડી બાય ડી એક્સ ટુ એક્સ પ્લસ થ્રી એનો સ્ક્વેર, આ રીતે આપણને વિકલન કરવાનું કહે ને મિત્રો, તો ઓમ જ થાય કે બે આગળ એક ઘાત ઓછી. જો આ અચળ પદ સરવાળામાં ભલે સાથે રહે, પણ ડી બાય ડી એક્સ એક્સ ની એન ઘાત જેવું થયું, ડી બાય ડી એક્સ એક્સ ની એન ઘાત જેવું થયું, એન આગળ એક ઘાત ઓછી, એન આગળ એક ઘાત ઓછી. તો જો અહીંયા એક્સ છે ગુણાકારમાં, સરવાળામાં ત્રણ છે, તો એક્સ ની એન ઘાત જ વિચારવાનું. તો આનું વિકલન કઈ રીતે થાય? બે આગળ એક ઘાત ઓછી, બે ઓછા એક એટલે એક. પછી અંદરના વિધેયનું પાછું વિકલન કરવાનું, ડી બાય ડી એક્સ ટુ એક્સ પ્લસ થ્રી, સાંકળના નિયમની રીતે. બે આગળ એક ઘાત ઓછી, અંદરના વિધેયનું પાછું વિકલન થાય એટલે ટુ એક્સ ડી બાય ડી એક્સ, ટુ એક્સનું થાય ટુ અને થ્રીનું થાય ઝીરો, એટલે ટુ ટુ એક્સ પ્લસ થ્રી ઇન્ટુ ટુ. તો આમાં પણ એમ જ વિચારવાનું મિત્રો કે ત્રણ આગળ એક ઘાત ઓછી, ત્રણ આગળ એક ઘાત ઓછી થાય, થ્રી એ એક્સ પ્લસ બી એનો સ્ક્વેર. એટલે આપણે કરીએ મિત્રો, જો આનું વિકલન કરીએ તો ત્રણ આગળ એક ઘાત ઓછી એ એક્સ પ્લસ બી નો સ્ક્વેર, અને અંદરનો વિધેય મિત્રો છે એ એક્સ પ્લસ બી, એટલે એ એક્સ પ્લસ બીનું પાછું વિકલન કરવું પડે સાંકળના નિયમની રીતે, એ એક્સ પ્લસ બી. જમણી બાજુ તો મિત્રો મારે શું જોઈએ છે? એ એક્સ પ્લસ બી હોલ સ્ક્વેર જ જોઈ છે, ખાલી એ એક્સ પ્લસ બી હોલ સ્ક્વેર જોઈ છે. ચાલો તો થ્રી એ એક્સ પ્લસ બી હોલ સ્ક્વેર, એ એક્સ પ્લસ બીનું વિકલન શું થશે મિત્રો? એ એક્સનું વિકલન એ થશે અને પ્લસ બીનું વિકલન ઝીરો થશે, એટલે વધશે ખાલી એ. આ બાજુ છે ડી બાય ડી એક્સ એ એક્સ પ્લસ બીની ત્રણ ઘાત. મિત્રો મારે ખાલી એ એક્સ પ્લસ બીનો સ્ક્વેર જ જોઈશે, તો ત્રણ એને છેદમાં લઈ આવું, તો ડી બાય ડી એક્સ વન અપોન થ્રી એ એક્સ પ્લસ બીનો ઘન બરાબર એ એક્સ પ્લસ બીનો સ્ક્વેર. ત્રણ એ છે, વન અપોન થ્રી એ છે, એ અચળ પદ છે, એને અંદર લઈ જાઓ તો વન અપોન થ્રી એ એક્સ પ્લસ બી એનો ઘન બરાબર એ એક્સ વત્તા બીનો સ્ક્વેર. તો જુઓ મિત્રો, જમણી બાજુ એ એક્સ વત્તા બીનો સ્ક્વેર આવી ગયો, તો આ એનો પ્રતિવિકલિત થયો. તો તેથી આપણે લખી શકાય એ એક્સ પ્લસ બીના સ્ક્વેરનો પ્રતિવિકલિત પ્રતિવિકલિત વન અપોન થ્રી એ એક્સ પ્લસ બી એનો ઘન છે. એટલે અનુમાન કરવાનું મિત્રો, આ અનુમાન કરવાનું. એટલે આ એટલા આઈએમપી દાખલા નથી મિત્રો, પરીક્ષામાં જે પૂછે એવા તો આગળ આવશે દાખલા આઈએમપી, આ અનુમાનની રીતવાળા છે એટલા આઈએમપી દાખલા નથી. ત્યાર પછી મિત્રો પાંચમો દાખલો છે. ત્યાર પછી જુઓ મિત્રો, આ બરાબર સમજવા જેવો છે દાખલો. સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ, તો ડી બાય ડી એક્સ અહીંયા આપણે વિચારવાનું છે મિત્રો, જમણી બાજુ મારે આ લઈ આવવું છે, હું એવું વિચારું કંઈક. તો પહેલાં તો સાઇનનું અહીંયા જે અહીંયા હું શું મૂકું કે એનું વિકલન છે સાઇન ટુ એક્સ આવે, તો મિત્રો માઇનસ કોસ ટુ એક્સ હું મૂકું, માઇનસ કોસ ટુ એક્સ મૂકું અહીંયા. તો જો કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન થાય કે નહીં? એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ એક્સ આવી જાય, માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ એક્સ આવી જાય ને. હવે અહીંયા શું કરવાનું મિત્રો, એક્સનો સહગુણક છે ને હું છેદમાં મૂકી દઉં બે. એ તમને હમણાં આગળ સમજાશે કે છેદમાં મેં બે શા માટે મૂક્યો. પહેલાં આટલું કરીને આપણે રાખીએ, એટલે આપણને સીધો સાઇન ટુ એક્સ મળશે. જો એનું કારણ શું મિત્રો, કે કોસનું વિકલન થાય માઇનસ સાઇન, એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ એક્સ થાય, અને ટુ એક્સનું પાછું વિકલન કરવું પડે એટલે ટુ થાય, એટલે ટુ ટુ ઉડી જાય, એટલે આ સીધો સાઇન ટુ એક્સ આવી જાય. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ માઇનસ ઈ રેસ ટુ એક્સનું વિકલન, ઈ રેસ ટુ એક્સ જ થશે મિત્રો, ફોર એમનમ ઈ રેસ ટુ એક્સનું વિકલન, ઈ રેસ ટુ એક્સ એમનમ રહેશે, એટલે કે ઈ રેસ ટુ થ્રી એક્સ એમનમ રહેશે. અહીંયા શું કરવાનું મિત્રો, અહીંયા એક્સનો સહગુણક છે ભાગાકારમાં આપણે લખી નાખ્યો હતો ને, તો અહીંયા એક્સનો સહગુણક ત્રણ છે ને ભાગાકારમાં લખી નાખો, એટલે આપણને ઓટોમેટિક આ મળી જશે. હવે જો મિત્રો આનું વિકલન હું કરું, જો આ આવી જઈ શકે નહીં જોઈએ આપણે, ફરી પાછી ટ્રીક સમજાવીશ તમને.
ડી બાય ડી એક્સ, બેને સેપરેટ ડી બાય ડી એક્સ આપી દઉં, માઇનસ કોસ ટુ એક્સ છેદમાં ટુ માઇનસ ડી બાય ડી એક્સ ફોર બાય થ્રી ઈ રેસ ટુ થ્રી એક્સ. હવે આપણે લઈએ કોસનું વિકલન શું થાય મિત્રો, માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થઈ ગયું, છેદમાં બી એમનું આ ટુ એક્સનું પાછું વિકલન કરવું પડે ને, ટુ એક્સનું થાય ટુ માઇનસ આ ફોર બાય થ્રી અચળ પદ બાર, ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય, ઈ રેસ ટુ થ્રી એક્સનું વિકલન ઈ રેસ ટુ થ્રી એક્સ, થ્રી એક્સનું પાછું વિકલન કરવું પડે, થ્રી એક્સનું વિકલન થાય થ્રી. તો જો મિત્રો આ ત્રણ ત્રણ ઉડી ગયા, આ બે બે ઉડી ગયા, કેટલું વધ્યું તો સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ, આટલું વધ્યું ને. તો જો એ આવી ગયો મિત્રો ડી બાય ડી એક્સ માઇનસ કોસ ટુ એક્સ છેદમાં બે માઇનસ ફોર બાય થ્રી ઈ રેસ ટુ થ્રી એક્સ. તો જો રકમ જ આવી ગઈ મિત્રો. તો હવે જો મિત્રો હું તમને શીખવાડ, જો આગળના આપણે દાખલા જોઈએ ને એમાં એક એક વિધેય જ હતું, શું હતું જો સિંગલ સિંગલ રકમ હતી કોસ થ્રી એક્સ ઈ રેસ ટુ ટુ એક્સ એ એક્સ પ્લસ બી નો સ્ક્વેર. જો આવી રીતે હોય ને મિત્રો એ એક્સ પ્લસ બી નો સ્ક્વેર, તો એમાં તમે શું કરી નાખો, ઘન કરી નાખો, કારણ કે ત્રણ આગળ ને એક ઘાત ઓછી થઈ ગઈ, ત્રણ આગળ એક ઘાત ઓછી થઈ ગઈ. તો આવી રીતે હોય ને મિત્રો જો બે વિધેય ભેગા છે તો એમાં પ્રતિવિકલિત અનિયત સંકલિત કઈ રીતે ગોતવો, નિરીક્ષણની રીતે કીધું છે એટલે મિત્રો, નકર તો તમે એનું ડાયરેક્ટ સંકલન આમ કરી શકો, ડાયરેક્ટ સંકલન તો એકદમ સરળતાથી થઈ શકે, પણ એ નિરીક્ષણની રીતે કીધું છે ને એટલે આપણે અનુમાન કરવો પડે. ફરીથી જુઓ મિત્રો કે આ કઈ રીતે આવશે, સાઇન ટુ એક્સ જમણી બાજુ આપણે સાઇન ટુ એક્સ જોઈ છે, જો આના ઉપરથી સમજાવું તો આપણે વિચારવાનું મિત્રો કે સાઇન ટુ એક્સ છે કેનું વિકલન કરું તો સાઇન ટુ એક્સ આવે, તો કે કોસ ટુ એક્સનું, કોસ ટુ એક્સનું વિકલન કરું તો સાઇન ટુ એક્સ આવશે. પછી તમારે શું કરવાનું આમાં, કે કોસનું માઇનસ સાઇન થાય, આપણે પ્લસ સાઇન જોઈએ છે એટલે માઇનસ આગળ મૂકી દો પાછું. હવે એની ટ્રીક છે મિત્રો, હવે શું કરવાનું, એક્સનો સહગુણો કોઈની છેદમાં મૂકી દેવાનો, પછી આમાં ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ કરવાનું. આમાં પણ એવી રીતે મિત્રો કે એક્સનો સહગુણો ત્રણ છે એની છેદમાં મૂકી દેવાનો, અને અહીંયા તો માઇનસ ચિહ્ન એમનામ જ રહેશે, કારણ કે અહીંયા શું હતું કોસનું માઇનસ સાઇન, એટલે મેં અહીંયા ચિહ્ન આગળ માઇનસ મૂક્યું હતું, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય સાઇન આવે એટલા માટે. સમજણો મિત્રો, ફરીથી સમજાવી દઉં કે સાઇન ટુ એક્સ હોય છે ને આપણે, અને ઈ રેસ ટુ થ્રી એક્સ છે, તો ઈ રેસ ટુ થ્રી એક્સનું વિકલન ઈ રેસ ટુ થ્રી એક્સ જ થશે, અને એક્સનો સહગુણક છેદમાં મૂકી દેવાનો ત્રણ. અને અહીંયા શું કરવાનું, કેનું વિકલન સાઇન ટુ એક્સ આવે, તો કે કોસ ટુ એક્સનું વિકલન સાઇન ટુ એક્સ થાય, અને કોસનું માઇનસ સાઇન થાય, પણ આપણે પ્લસ સાઇન જોઈએ છે એટલે કોસનું માઇનસ સાઇન આગળ પાછું માઇનસ મૂકી દીધું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. હવે એક્સનો સહગુણક છે ને બે એ છેદમાં મૂકી દેવાનો, અને આમાં પણ એમ જ ઈ રેસ ટુ થ્રી એક્સનું વિકલન ઈ રેસ ટુ થ્રી એક્સ, એક્સનો સહગુણક ત્રણ છેદમાં. જો આનું વિકલન જો આપણે જોતા જઈએ આ જ આવે છે, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ એક્સ આવી ગયું, ટુ એક્સનું પાછું વિકલન એટલે ટુ, એટલે મિત્રો આપણે બે વડે ભાગ્યો હતો, કારણ કે ટુ એક્સનું પાછું વિકલન કરીએ ને તો ટુ આવે, આ ટુ ટુ મારે ઉડાડવો હતો એટલે મેં બે વડે ભાગ્યો હતો, કારણ કે ખાલી સાઇન ટુ એક્સ જ જોતા હતા. અને આમાં જુઓ ઈ રેસ ટુ થ્રી એક્સનું વિકલન ઈ રેસ ટુ થ્રી એક્સ, થ્રી એક્સનું પાછું ત્રણ થાય, તો આ ત્રણ ત્રણ મારે ઉડાડવા હતા એટલે અહીંયા ત્રણ વડે ભાગ્યો બરોબર, એટલે ખાલી ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ જ વધે. ટૂંકમાં આપણે યાદ રાખીએ ને તો અહીંયા એકસો છ ગુણો કોઈની છેદમાં મૂકી દેવાનું, અહીંયા એકસો છ ગુણો આપ્યો એ છેદમાં મૂકી દેવાનું, ટૂંકી રીતે એટલું આપણે કરી નાખવાનું એટલે સીધું ડાયરેક્ટ આપણને સંકલન મળે. તેથી આપણે લખી શકીએ સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સનો પ્રતિવિકલિત માઇનસ કોસ ટુ એક્સ બાય ટુ માઇનસ ફોર બાય થ્રી ઈ રેસ ટુ થ્રી એક્સ છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આ જેટલું ચાલ્યું બાકી બુકમાં હોમવર્કની બુકમાં બબે વખત લખવાનું, અને એક વખત તમે જોઈ જોઈને દાખલો ગણો, પછી બીજી ને ત્રીજી વખત દાખલો ગણો ને તો મોઢે ગણતું જવાનું અને સમજીને કરતું જવાનું, બીજી ને ત્રીજી વખત દાખલો ગણો એટલે આવડી જ જાય આપણને, અને ગમે ત્યારે દાખલા ગણવા શરૂઆત કરો ત્યારે પહેલાં એક વખત વાંધો નહીં જોઈ જોઈને તમે ગણો, પછી સમજીને જાતે દાખલો ગણતું જવાનું, કોઈ પણ જગ્યાએ અટકો તમે તો પાછો એ દાખલો તમે જોઈ લો બરોબર, અને જ્યાં સુધી મોટે દાખલા ન થાય ત્યાં સુધી ગણ્યા જ રાખવા, તો અંતે આવડી જ છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય સ્વામિનારાયણ.